ગુજરાત રાજ્યમાં રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થયા છે, જેના ભાગરૂપે 8 ઓગસ્ટ સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે, જ્યારે કે આ કાર્યક્રમોને અનુલક્ષી થરાદ નગરપાલિકા દ્વારા પણ થરાદ શહેર માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર વીસી બોડાણા, નગરપાલિકા ચીફ ઓફિસર પંકજભાઈ બારોટ, નગરપાલિકા પ્રમુખ જાનકીબેન ઓઝા, ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત હાજર રહ્યા હતા, જે દરમિયાન બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલે દીપ્રાગટ્ય કરી સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય, જન્મ મરણના દાખલા, આવક જાતિના દાખલા તેમજ રેશન કાર્ડના કામોને લઈ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન હરિયાભાઈ ભીલ, ચંદ્રિકાબેન પટેલ, કોકિલાબેન પ્રજાપતિ, કલાવતીબેન રાઠોડ, પ્રકાશભાઈ સોની, લવજીભાઈ વાણિયા, ટેક્સ ઇન્સ્પેક્ટર હિરજીભાઈ પટેલ, સેનિટેશન સહિત નગરપાલિકાના તમામ સભ્યો હાજર રહ્યા હતા. તો આ તરફ થરાદ તાલુકાના દસેડા ગામે પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, થરાદ ભાજપ તાલુકા પ્રમુખ ઉમેશસિંહ ચૌહાણ, દેસડા પંચાયતના સરપંચ જેતસિંહભાઈ પટેલ સહિતના આગેવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.